नमस्कार मित्रों, हूँ चेतन प्रजापति। मित्रों, टूंक समय में गुजरात राज्य सरकार गृह मंत्रालय द्वारा पोलिस खाता में भरपूर प्रमाण में जगह बहार पड़ी रही है, जेनी संख्या लगभग 7610 जेटली छे, जेमा पोलिस इंस्पेक्टर लेकिन पीआई नी जग्याओ 137 जेटली छे। मित्रों, ले खूबज महत्वनी जे पीआई नी परीक्षानो आपणे पेपर सॉल्यूशन करवानु छे, जे टूंक समय में आवनार छे। मित्रों, ते उपरांत पीएसआई ले पोलिस सब इंस्पेक्टर नी लगभग 525 जग्याओ बहार पड़वानी छे, જે પણ પુષ્કળ પ્રમાણમાં છે, સારા એવા પ્રમાણમાં છે। એ ઉપરાંત કોન્સ્ટેબલની લગભગ 2130 જેટલી જગ્યાઓ બહાર પડી રહી છે। મિત્રો, એનો અર્થ કે ટૂંકમાં 7610 જેટલી જગ્યાઓ પડી રહી છે। તો આપણે તેની શરૂઆત કરી દઈએ। ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે, આ તમામ પરીક્ષાઓ જે છે એમાં મેથ્સ પ્લસ રીઝનિંગ એ ખૂબ જ મહત્વના પ્રશ્નો એના આવી શકે છે, એવું સારું એવું વેઇટેજ એમાં તમે કરી શકો છો। માટે થોડી મહેનત આયોજન પૂર્વક મહેનત જો આ વિષયમાં કરવામાં આવે તો તમે 100% સફળતા મેળવી શકો એવી આશા સાથે આજે આપણે પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ની પેપર નું સોલ્યુશન કરવાનું છે, જેમાં ખૂબ જ મહત્વના મેથ્સ અને રીઝનિંગ ના પ્રશ્નો આપણે સમજવા જઈ રહ્યા છે। મિત્રો, તો આ વિષય ખૂબ જ મહત્વનો છે, કે જો બે પોઈન્ટ તમારામાં હશે તો તમે આ વિષય સારી રીતે સમજી શકશો। કે સ્પીડ પ્લસ એક્યુરસી, સ્પીડ એટલે કે ઝડપ, મેથ્સ સારી રીતે કરવું હોય તો આપણે યોગ્ય સમયમાં પ્રશ્નનો જવાબ આપવો પડે, એટલે સ્પીડ કેળવવી પડે, ઝડપ કેળવવી પડે। સાથે સાથે જે બીજો મહત્વનો પોઈન્ટ છે તે છે એક્યુરસી, એક્યુરસી એટલે કે ચોકસાઈ, ચોકસાઈ સાથે જવાબ આપવાનો છે। કારણ કે માઇનસ પદ્ધતિ દ્વારા જો પ્રશ્નનો જવાબ ખોટો પડે તો આપણા માર્ક્સ માઇનસ થઈ શકે છે, લખી ઘટી શકે છે। માટે 100% કમિટમેન્ટ સાથે આપણે જો મહેનત કરીશું તો 100% આપણે સફળતા મેળવી શકીશું। તો આજે આપણે પીઆઈ પેપર સોલ્યુશન, જેમાં મેથ્સ અને રીઝનિંગના લગભગ 38 થી 40 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, તે પ્રશ્નો આપણે સમજવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, પ્રથમ પ્રશ્ન સમજીએ, જે કામ અને સમયનો પ્રશ્ન છે। મિત્રો, કામના દળનું સૂત્ર તમે જાણો છો, કરેલું કામ ભાગ્યા તે માટે લાગતો સમય, એટલે કામના દર ઉપર રૂપિયા મળે છે। તો સૌ પ્રથમ આપણે રકમ સમજીએ, એ અને બી 900 રૂપિયા માટે એક કામ હાથ પર લે છે। ટૂંકમાં એક કામ છે, એ અને બી 900 રૂપિયા લઈને કામ કરે છે। એ કામ માટે 20 દિવસ અને બી તે જ કામ 40 દિવસમાં પૂરું કરી શકે છે। ટૂંકમાં એ 20 દિવસમાં કામ પૂરું કરે છે અને બી 40 દિવસમાં કામ પૂરું કરે છે। જો તેઓ સી ની મદદથી તે કામ પૂરું કરે તો 8 દિવસમાં કામ પૂરું થાય છે। ટૂંકમાં આનો અર્થ કે જે જો ત્રણેય લોકો સાથે મળીને કામ કરે તો 8 દિવસમાં કામ પૂરું થાય છે। તો પ્રશ્ન છે, તો સી ને તેના યોગદાન બદલ કેટલા રૂપિયા ચૂકવવાના થશે? 4 ઓપ્શન આપેલા છે, તો આપણે સમજીએ ખૂબ જ સરળતાથી શોર્ટ ટ્રિક્સ મેથડ સાથે, પરંતુ તે માટે તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે। તો મિત્રો, એ રકમમાં કહે છે કે એ જે છે તે કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? 20 દિવસમાં। જો એકલો હોય તો 20 દિવસમાં કામ પૂરું થાય છે, ડેઝ આપેલા છે। ત્યારે બી તે જ કામ 40 દિવસમાં પૂરું કરે છે, સીના દિવસો આપેલા નથી, પરંતુ ત્રણેય જો સાથે કામ કરે, સીની મદદથી તે કામ 8 દિવસમાં પૂરું થાય છે। આનો અર્થ કે એ બી અને સી આ ત્રણેય સાથે મળીને કામ કરે તો 8 દિવસમાં કામ પૂરું થાય છે। તો મિત્રો, સીના દિવસો આપણે શોધવા છે, સી એકલો હોય તો કેટલા દિવસમાં કામ થાય એવો પ્રશ્ન સૌ પ્રથમ સમજવો પડે, કારણ કે દિવસો શોધી એટલે કામનો દર તરત આપણને મળી જાય, કામના દર ઉપરથી કેટલા રૂપિયા તેના ભાગમાં આવશે તે પણ મળી શકે છે। ચલો, અહીં છે 20, અહીં છે 40, અહીં છે 8, ત્રણેય વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા એટલે કે લસાઅ 40 આવશે, ત્રણેય વડે ભાગ ચાલે તેવી સંખ્યા મિત્રો 40 છે। ચલો, 20 ને કેટલા વડે ગુણીએ તો 40 આવે, તો 2 વડે મલ્ટીપ્લાય 2 કરવા પડે,
चालीस ने किला वड़ी गुणिए तो चालीस आवे तो एक वड़ी, आठ ने किला वड़ी गुणिए तो चालीस आवे तो पांच वड़ी। ओके क्लियर। हवे धारो कि आपणे सी नो भाग शोधवो छे, सी ना भाग में केटला रूपया आवे, सी ना भाग में केटला आवे तो चालीस ना चालीस लखवाना छे। खूब याद रखो शोर्ट ट्रिक्स छे, चालीस ना चालीस। हवे आपणे सी नो भाग शोधवो छे, चलो साथे मळीने करीए तो आठ आठ गुणिया पांच चालीस, ए चालीस गुणिया एक चालीस, अहीं वीस गुणिया बे चालीस। तो आपणे अहीं जे पांच छे तेमांथी आ ए अने बी नो भाग बाद करवो पड़े, एटले अहीं बे छे अहीं एक छे, पूरेपूरो ध्यान आपजो, एटले बे ने एक त्रण, आ पांच मांथी त्रण बाद करवाना छे, पांच माइनस त्रण बे अने एक त्रण, माटे बे आवे, बे छेदमां लखी देवाना छे, माटे चालीस भाग्या बे एटले वीस दिवस। आनो अर्थ थयो जो सी एकलो होय तो वीस दिवस में काम पूरु थई शके, चलो ए एकलो होय तो वीस दिवस में काम पूरु थाय, बी एकलो होय तो चालीस दिवस में, अने सी एकलो होय तो वीस दिवस में, अने त्रणे साथे होय तो आठ दिवस में। तो आ जे मळे दिवस, एक दिवस मळे छे, रुपियानी वेचणी हमेशा कामना दर प्रमाणे थाय, कामनो दर एटले करेलो काम भाग्या તે માટે લાગતો સમય। तो कामनो दर लईए आपणे त्रणनो ए बी अने सी, कामना दर नुं सूत्र छे करेलो काम भाग्या તે માટે લાગતો સમય। ધારો કે એક કામ કરવું છે એને તો તે 20 દિવસમાં પૂરું કરે છે, માટે 1 છેદમાં 20, તે પ્રમાણે બી ના કામનો દર 1 છેદમાં 40 કરેલો કામ ભાગ્યા તે માટે લાગતો સમય। તો આ કામનો દર થયો। હવે ગુણોત્તરના ચેપ્ટરનો કોન્સેપ્ટ તમારે ક્લિયર હોવો જોઈએ, જ્યારે જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય ત્યારે ગુણોત્તરની સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવા પડે, એનો અર્થ કે ત્રણેય ગુણોત્તરને આપણે 40 વડે મલ્ટીપ્લાય કરી શકીએ એટલે આપણને તરત ગુણોત્તર મળે। ધારો કે એક છેદમાં 20 ને 40 વડે તમે ગુણો તો 20 દૂ 40 માટે 2 આવશે, આને 40 વડે ગુણો એટલે 1 આવશે, અહીં 40 વડે ગુણો એટલે 2 આવશે। આનો અર્થ એ બી અને સી માં 2 જેમ 1 જેમ 2 પ્રમાણે રૂપિયા મળે ટૂંકમાં। હવે આપણે કોનો ભાગ શોધવો છે મિત્રો? સી નો ભાગ। સીના ભાગમાં કેટલા આવશે? તો સીનો ભાગ કયો છે? 2 એનો ભાગ છે, છેદમાં હંમેશા સરવાળો, એટલે 2 ને 1 3, 3 ને 2 5। ચલો કુલ ટોટલ રૂપિયા કેટલા છે મિત્રો? 900 છે, 18 ગુણ્યા 5 એટલે 90, 180 ગુણ્યા 2 એટલે 360, આનો કે સીના ભાગમાં 360 રૂપિયા આવે, જે ઓપ્શન સી છે। આ પ્રશ્ન ખૂબ જ ઝડપથી તમે ક્યારે ગણી શકો? જ્યારે તમારી પ્રેક્ટિસ થાય ત્યારે, પ્રેક્ટિસ મેક સેવન પરફેક્ટ, ખૂબ જ ઝડપથી લગભગ 30 સેકન્ડમાં તમારો જવાબ આવી જાય। એક પ્રશ્ન માટે આપણે મેથેમેટિક્સ પ્રત્યેક માટે 36 સેકન્ડ મળે છે, એટલે એ પ્રમાણે આપણે આયોજનપૂર્વક તે જવાબ લાવી શકીએ, બરાબર? તો આ પ્રમાણે તમે ગણી શકો। પ્રશ્ન બે લઈએ મિત્રો। પ્રશ્ન બે એક સિરીઝનો પ્રશ્ન છે, જેમાં એક શ્રેણી આપેલી છે, પ્રથમ પછી 2, બીજું પછી માઇનસ 1 દૂતિયાંશ, ત્રીજું પછી 1 છેદમાં 8, ચોથું પદ પ્રશ્નચિહ્ન છે માગ્યું છે, પાંચમું પદ છે 1/128। મિત્રો એક વસ્તુ નિરીક્ષણ કરી શકીએ, પ્રથમ પદ પ્લસ છે, બીજું પદ માઇનસ, ત્રીજું પ્લસ માઇનસ પ્લસ, તો જવાબ માઇનસમાં આવી શકે, આનો અર્થ કે જવાબ 1/32 આવી શકે નહીં, ટૂંકમાં જવાબ માઇનસમાં આવશે। આ એક પોઈન્ટ કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે। હવે બીજી એક વસ્તુ તમે નિરીક્ષણ કરી શકો છો, છેદમાં અહીં 2 છે, અહીં 8 છે, 128 છે, એટલે 2 ના ઘાતાંક છે, જેમ કે માઇનસ 1 છેદમાં, અહીં 2 ની જગ્યાએ શું લખી શકો? 2 ની 1 ઘાત લખી શકો તમે, અહીં 1/8 ની જગ્યાએ શું લખી શકો? 2 ની 3 ઘાત લખી શકો, અહીં પ્રશ્ન ચિહ્નમાં આપેલું છે, અહીં છે 1 ના છેદમાં 2 128, એટલે 2 ની 7 ઘાત થાય મિત્રો। તો ટૂંકમાં જે ઘાતાંક છે તે એકી સંખ્યા છે, 2 ની 1 ઘાત છે, 2 ની 3 ઘાત છે, તો અહીં 2 ની 5 ઘાત આવી શકે મિત્રો, 1 ના છેદમાં 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત એટલે 32 થાય, માટે આપણો આન્સર આવશે 1/32, જે આવી શકે। પ્રથમ પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ, માટે આ માઇનસમાં આન્સર આવશે, માટે ઓપ્શન એ આપણો જવાબ આવશે મિત્રો। એ પ્રમાણે તમે અહીં પણ લખી શકો કે 1/2 ની માઇનસ 1 ઘાત, 2 ની માઇનસ 1 ઘાત એટલે વ્યસ્ત થઈ જાય, એટલે 2 થઈ જાય, તો બધા પદ આપણને મળી ગયા, 2 ની માઇનસ 1 ઘાત, અહીં 2 ની 1 ઘાત આવે છે, 2 ની 3 ઘાત, 2 ની 5 ઘાત, 2 ની 7 ઘાત, એકી ઘાતાંક છે, એકી સંખ્યાઓ, ઓડ નંબર છે। ચાલો એના પછીનો પ્રશ્ન આપણે લઈએ, પ્રશ્ન 3 જે રીઝનિંગ નો પ્રશ્ન છે મિત્રો, સાંકેતિક ભાષામાં કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે। મીન જો પર સે એનો કોડ આપેલો છે, જો સે હન પે એનો કોડ આપેલો છે, મીન વો શોર્ટ એનો કોડ આપેલો છે,
प्रश्न में अँ मगेलू है प्रश्न लखन रही है पेन कोड शू थे आ प्रश्न है पेन कोड शू थे मित्रों आ प्रश्न अँलो है तो सौ प्रथम जो वस्तु मांगी है यदा आप कॉन्सन्ट्रेशन करिए पेन पेन अँ से आ वक्य में पेन शब्द है आ वक्य में पेन शब्द है मित्रों टूंक में प्रथम सेंटेन्स और छेल्ला सेंटेन्स में पेन शब्द कॉमन है तो प्रथम जो वक्य अँलू है येलू वक्य है एम कॉमन शब्द क्यों है शोधी दी है तो तब तरत जो सको अँ एम आई एन है अँ एम आई एन है बीजो कोई शब्द कॉमन है तो नहीं जो लेव पड़े मैं मीन ए कोनो कोड हे पेन नो कोड हे मैं मीन ए ऑप्शन सी आवशे पेन नो कोड मीन कारण खूब सरल जेमें फक्त बे थी पांच सेकंड में जवाब जवाब आ जाए एवं प्रश्नों पूछाई गया है टाइम मैनेज के करो तो अपना पर निर्धारित है चलो एना पी प्रश्न लीए मित्रों प्रश्न चार समझिए प्रश्न चार ए स्पीड नो प्रश्न है झड़प अंतर समय सौ प्रथम रकम अपने वाँची 600 किलोमीटर हवाई मुसाफरी में 600 किलोमीटर टूंक में हवाई मुसाफरी है अंतर आपेलो 600 किलोमीटर में खराब हवामान ने कारण हवामान खराब है जेने कारण विमान ने धीमू करवामां आवे छे एटले के एनी स्पीड घटाड़वामां आवे छे तो जो आ ट्रीप दरमियान तेनी सरेराश झड़प जे स्पीड छे ते 200 किलोमीटर प्रति कलाक जेटली घटाड़वामां आवे छे जे स्पीड छे एक्स वाय झेड तेमां 200 किलोमीटर प्रति कलाकनो घटाड़ो करवामां आवे छे जेने कारणे उड्डयननो समय 30 मिनिट जेटलो वधी जाय छे मित्रों तो मूल हवाई मुसाफरी समय के टाइम शोधवा है ऑप्शन में आपेला है 1 कलाक 1.5 कलाक 2 कलाक एक पण नहीं तो मित्रों कॉन्सेप्ट क्लियर हो बेजिक कॉन्सेप्ट आधारित प्रश्न है जेमा कोई कैलक्युलेशन लाबी गणतरी करवानी नथी एक वस्तु आपणे जाणीए छे त्रण शब्दों तमारे समझवाना छे प्रथम शब्द छे अंतर बीजो शब्द छे झड़प अने त्रीजो शब्द छे समय टूंक में अंतर ने अपने डिस्टन्स कही है झड़प एट स्पीड और समय एट टाइम तो अंतर की वेल्यू कोईपण जगह शू हो फॉर्म्यूला है अंतर बराबर झड़प गुण्या समय टूंक में अंतर बदलाय नहीं धारो कि तब गांधीनगर थी बॉम्बे न अंतर तो ये अंतर फिक्स हो वस्तु बदलाई सके झड़प बदलाय अथवा समय बदलाय त्या पहुंचवाने माटे झड़प आपे अलग अलग होय झड़प घटे तो समय वधे झड़प वधे तो समय घटे टूंक में आ बंने नो मल्टीप्लिकेशन अंतर जेटलू थाय तो अहीं आपणे टूंक में अंतर कॉन्स्टंट वस्तु छे हवे रकम प्रमाणे आपणे चले 600 किलोमीटर नी हवाई मुसाफरी तो फिक्स छे 600 किलोमीटर छे अंतर छे 600 किलोमीटर मित्रों बे वस्तु बदलाई सके झड़प अने समय धारो कि अँ समय जो ऑप्शन में आपेला है प्रथम ऑप्शन है 1 कलाक तो 1 कलाक लीए 1 कलाक लीधो अपने हमें 1 कलाक में आप 600 किलोमीटर पहुँचव हो तो स्पीड पर 600 किलोमीटर राखी पड़े 600 किलोमीटर प्रति कलाक हाँ एन एकम है समझूती हूँ डिटेल्स में लखू छु हमें रकम में शू कहे आ ट्रीप हवामान खराब है जेने कारण 200 किलोमीटर प्रति कलाक जी स्पीड घटाड़वामां आवे छे जे स्पीड है ये 600 किलोमीटर प्रति कलाक है एनी जगह 200 किलोमीटर प्रति कलाक घटाड़वामां आवे छे आथी स्पीड केटली थशे मित्रों 400 किलोमीटर प्रति कलाक स्पीड थी जाए ने कारण अंतर तो फिक्स है अंतर बदलाय नहीं डिस्टन्स बदलाय नहीं हवे धारो कि आपणे 600 किलोमीटर नुं डिस्टन्स कापवुं छे 400 किलोमीटर प्रति कलाकनी स्पीड होय तो समय वधु जोईए बराबर अहीं 1 कलाक छे तो 400 ने कई संख्या वडे गुणवा 600 आवे तो 600 भाग्या 400 એટલે 1.5 કલાક થાય 1.5 1.5 કલાકમાં તમે પહોંચી જાઓ 400 × 1.5 600 600 × 1 = 600 ટૂંકમાં અંતર બદલાય નહીં આનો અર્થ કે જો સ્પીડ આપણે 200 કિલોમીટર ઘટાડી તો સમય કેટલો વધે છે અહીં શરૂઆતમાં 1 કલાક હતો પછી 1.5 કલાક થાય છે એટલે અડધો કલાક એટલે કે 30 મિનિટ સમય વધારો થાય છે तो प्रश्न शू है तो समझिए तो प्रश्न है मूल हवाई मुसाफरी समय के शुरुआत समय के तो शुरुआत समय हतो 1 कलाक पची समय मांगे तो 1.5 कलाक शुरुआत समय मांगे जवाब आपसे 1 कलाक तो कोई गणतरी करवानी जरूर नहीं तरत
बेजिक कॉन्सेप्ट जे विषय वस्तु छे ने जो समझिए तो तात्कालिक धोरण तरत ज आवा प्रश्नों जवाब आप सकते। चलो नेक्स्ट क्वेश्चन, प्रश्न 5 लईए मित्रों, जे काम अने समय नो छे। सौ प्रथम आपणे रकम वांचीए। रकम छे 2 માણસ અને 3 છોકરાઓ, એક કામ 10 દિવસમાં પૂરું કરે છે, તથા 3 માણસ, જો 3 માણસ હોય અને 2 છોકરાઓ તો તે જ કામ 8 દિવસમાં પૂરું કરે છે। તો પ્રશ્ન છે 2 માણસ અને 1 છોકરો તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે। મિત્રો આ પ્રશ્ન સમજવા માટે આમ તો તમારી ટોટલી પરફેક્ટ चैप्टर समझ पड़े, पर तो समझा प्रयत्न करूच ते पूरेपूर कॉन्सन्ट्रेशन रखो। तो बे मणस से माटे आपणे बे एम लखू छू हूँ, प्लस 3 छोकराओ माटे 3B, एक काम 10 दिवस में पूरु करे छे 10 days। चलो बीजो वाक्य छे 3 मणस एटले 3M, अने बे छोकराओ छे माटे 2B, पी एटले बॉयस, तेज काम 8 दिवस में पूरु करे छे। तो प्रश्न छे बे मानस एटले 2B 2M अने एक छोकरो एटले 1B केटला दिवस में काम पूरु करी शके। आ आपणो प्रश्न छे, टूंकमां आपणे रकम टूंकमां लखी छे। हवे शुं करवानुं छे ध्यान राखजो, हमेशा ज्यारे मानस होय ए मानसो टूंकमां छोकराओ अने मानसो भेगा थईने जे लोको बने छे ए मानस डेज એટલે કે દિવસો, એ બંનેનો હંમેશા ગુણાકાર થઈ શકે। MD M1D1 બરાબર M2D2 એવી ફોર્મ્યુલા છે। તો પ્રથમ સમીકરણમાં આપણે શોધીશું, બીજા સમીકરણમાં બંનેને કમ્પેર કરીશું, તો આ ગુણાકાર કરી દઈશું, તો આ માણસો દિવસો એટલે 10 × 2 એટલે 20M, પ્લસ 10 × 3 30B મળી જાય। તે જ પ્રમાણે નીચેના સમીકરણનું જે મલ્ટિપ્લિકેશન આવશે તે આવશે 8 × 3 એટલે 24M, 8 × 2 એટલે 16B। એટલે માણસ અને દિવસ M1D1 બરાબર M2D2। હવે આપણે કમ્પેરિઝન કરી કે 24 માણસ છે અને 20 માણસ છે, તો 24 માંથી 20 જાય એટલે 4 વધે 4 માણસ। ચલો અહીં 30B છે, 16B 30 માંથી 16 જાય આ બાજુ આવે એટલે 14B વધશે। આનો અર્થ એ 4 માણસની જે કાર્યક્ષમતા છે એફિશિયન્સી એ 14 છોકરાઓ જેટલી છે। બંનેની કમ્પેરિઝન કરી લે છે અહીં। હવે અહીં આપણે મૂળ સમીકરણ આ અથવા આના તરફ જોવાનું છે। ધારો કે અહીં તમે કોન્સન્ટ્રેશન રાખજો, અહીં છે 2 માણસ અને 2 માણસની એફિશિયન્સી કેટલી થાય 7 છોકરાઓ જેટલી થાય કાર્યક્ષમતા। 2 માણસની કાર્યક્ષમતા 7 છોકરાઓ જેટલી થાય, કે 4 માણસની કાર્યક્ષમતા 14 છોકરાઓ જેટલી છે, જથ્થો ઘટે તો અહીં પણ ઘટે। તો આ કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયો। આનો અર્થ કે જે સમીકરણ છે એમાં 2 એમની જગ્યાએ તમે 7B લખી શકો, તો અહીં 7B લખીએ છીએ, અહીં 1B તો ઓલરેડી છે જ, એટલે પ્રશ્ન છે 8B, આનો અર્થ કે 8 છોકરાઓ કામ કેટલા દિવસમાં કરી શકે, આવો પ્રશ્ન થઈ શકે। 2 છોકરાઓ 2 માણસ અને 1 છોકરો એટલે 8 છોકરાઓ કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે, પ્રશ્ન આવો થયો। હવે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો, જે પ્રથમ સમીકરણ છે એમાં જે 2M ની જગ્યાએ તમે 3B 2M વત્તા 3B 2M ની જગ્યાએ તમે 7B લખી શકો, આ 7B આપણે 2M ની જગ્યાએ અહીં લખી શકીએ, તો 2M ની જગ્યાએ 7B થાય 7B અને આ 3B અને 10B થાય, 10 છોકરાઓ 10 દિવસમાં કામ પૂરું કરે છે, આનો અર્થ એવો થયો। હવે પ્રશ્ન શું છે, 8B એટલે 8 છોકરાઓ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે, તો અહીં M1D1 બરાબર M2D2 થાય મિત્રો, એટલે ટૂંકમાં જ લખો 10 × 10^8 લખી શકો તમે, 10 × 10^8 એટલે 100/8 થાય, 100/8 એટલે 12.5 દિવસમાં કામ પૂરું થાય। તો 8 છોકરાઓ કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે 12.5 દિવસ। તો જે ઓપ્શન આપેલા છે એમાં 3 ઓપ્શન નથી, માટે ઓપ્શન ડી આવશે એક પણ નહીં। મિત્રો અહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નનું વિવરણ કર્યું, એટલે થોડો સમય લાગી શકે, પરીક્ષામાં તો પ્રેક્ટિસ દ્વારા ડાયરેક્ટ તમે આ પ્રમાણે પણ ગણી શકો, 10 × 2 = 20 અને 8 × 3 = 24, 24 માંથી 20 જાય બરાબર, એટલે સીધા તમે આટલે પહોંચી શકો, 4M આવી ગયા। તે જ પ્રમાણે અહીં જુઓ 10 × 3 = 30
आठ गुणिया बे एटले सोळ, ત્રીસમાંથી સોળ જાય એટલે ચૌદ વધે, માટે ચૌદ બી એટલે આ સ્ટેપ ઉપર પહોંચી જાઓ. ડાયરેક્ટ આ બધું કરવાની જરૂર નથી, એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ દ્વારા તમે આ પ્રશ્નનો જવાબ ખૂબ જ ઝડપથી લાવી શકો. તો મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વના એવા પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષાના પાંચ પ્રશ્નો જે મહત્વના હતા તે સમજવા પ્રયત્ન કર્યો. એમ તો ઘણા પ્રશ્નો હજી બાકી છે, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા રહીશું. મિત્રો, આ વિડીયો જે આપણે બનાવી રહ્યા છીએ તે તમને જો ગમે તો તમે વિડીયોને લાઇક કરી શકો છો. સાથે સાથે તમારો જે મિત્ર વર્તુળ છે, મિત્રો છે, જે કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છે તે લોકોને શેર પણ કરી શકો છો. અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. નવા દિવસે બાકીના પ્રશ્નો સાથે આપણે મળીશું. આજે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.